मजा में बदा लोग मजा में धीमे 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 डायरो ज्वाइन था तो जाए इसलिए आपने सेशन ने स्टार्ट करिए ओके ओके अरे थैंक यू गोरंग भाई આજે ગાંધી બાપુ પૂરા કરવાના છે બે બે ક્વેશ્ચન ક્વેશ્ચન બરાબર આપણે લાસ્ટ સેશન ની અંદર મારા ટાર્ગેટ કરતા બે ક્વેશ્ચન રહી ગયા હતા હવે ગાંધીજીને છે ને એસી અને એસટી માટે વિશેષ જોગવાઈ કરવાની છે વિશેષ જોગવાઈ કરવાની છે સજેશન કોને ને બંધારણમાં અનુસૂચિત જે છે કે બંધારણની અનુસૂચિત જાતિ અને જનજાતિ માટે વિશેષ મુખ્ય ભૂમિકા અથવા કે માટેની જોગવાઈ બાબતની બાબતો કોને મિસ્કે કીધી લી હતી બંધારણમાં એસી એસટી માટે વિશેષ જોગવાઈ રાખવામાં આવશે એની માટેની ભૂમિકા કયા બે વ્યક્તિઓને સોંપવામાં આવી કે એસી એસટી વાળા લોકો માટે વિશેષ જોગવાઈ કરવામાં આવશે બંધારણમાં. આ જોગવાઈ શું કરવામાં આવશે એની ભૂમિકા માટે કયા બે વ્યક્તિઓને જે છે નિમણૂક કરવામાં આવી હતી. ફટાફટ કોમેન્ટ નું poll ક્રિએટ કરું ત્યારે જવાબ આપજો. જવાહરલાલ નહેરુ અને સરદાર પટેલ બી. આર આંબેડકર બી. આર આંબેડકર નેહરુને સી ઓપ્શન બી આર આંબેડકર સરદાર પટેલ ના બે ક્વેશ્ચન રહી ગયા હતા આપના બાકી એમાં કે એસીએસટી સેલ માટે વિશેષ જોગવાઈ કરવાની છે બંધારણમાં આ બંધારણમાં શું જોગવાઈ કરવાની એસીએસટી માટે એના માટે કયા બે વ્યક્તિઓની નિમણૂક અથવા કયા બે વ્યક્તિઓની નિમણૂક થઈ ગયા કે જે એસીએસટી સેલ લોકો માટે વિશેષ જોગવાઈ કરવાની બાબત ઉપર વિચાર કરવાનો फटाफट જવાબ આપજો આ લોકો આ પૂછાઈ શકે પ્રશ્ન કે એસીએસટી વાળો માટે શું જોગવાઈ કરવાની યુઝફુલ યુઝફુલ ભાઈ શિવાલીબેન માં યુઝ કરવાનું છે બધા લોકો એ કોમેન્ટ માં જવાબ નથી કરવાનો નકર પછી આપણે અહીંયા નિયમ છે બ્લોક કરી દઈએ છીએ અમે સતીષભાઈ અંકિતાબા અને ગૌરંગભાઈ આટલા લોકો આગળ છે જોબ આવશે આંબેડકર બી આર આંબેડકર તો હતા જ એસી એસટી માટે કામ કરતા હતા ઠક્કર બાપાએ પણ ખુબ સારું કામ કરેલું હતું જે દલિત ઉત્કર્ષ માટેનું કામ ઠક્કર બાપા એ ખુબ સારું કર્યું હતું એટલે તમે આમ લોજિકલી તમારા ભાઈ નોલેજ હોય ને કે ભાઈ ઠક્કર બાપા જે છે એ આ વસ્તુ સાથે સંકળાયેલા છે તો તમને તમને આ યાદ રહીએ રહી જાય કે ભાઈ આ વ્યક્તિ જોવા જોઈએ સરદાર નેહરુ અને આ લોકોના કમ્પેરમાં કોને કહ્યું હતું કે આંબેડકર તો હોય જ ઠક્કર બાપા એસી એસટી આ ભીલ મંડળ એસટી વાળા માટે બાપુ ભાઈ ઠક્કર બાપાએ કામ કર્યું હતું એટલે આ જવાબ આવે તમને થોડું ઘણું લોજિકય ખબર હોય તો લોજિક લગાડીને કે ભાઈ જે વ્યક્તિનું આ ફિલ્ડમાં કામ હોય ને એને જવાબદારી સોંપવામાં આવી એટલે કયો આવે તો કે બી આર આંબેડકર અને ઠક્કર બાપાને બંધારણમાં એસી એસટી માટે શું શું જોગવાઈ કરવી એની ભૂમિકા તૈયાર કરવા માટેની જે જે એમને લોકોને જવાબદારી આપવામાં આવી હતી હવે નેક્સ્ટ એક ક્વેશ્ચન હજી પણ બાકી હોય તો આપણે એ પણ તમને કહી દઈએ

ગંગાબેન મહેતા સી ઓપ્શન ગંગાબેન મજુમદાર ગાબેન કોણ છે ભાઈ નામ દિયો નામ દિયો ઉપાડી લયા છે હાલો જવાબ દિયો ગંગાબેન બધાઈ છે હાલો હમણાં કોણ જવાબ દેતા હાલો પોલ નો યુઝ કરવાનો છે મનીષભાઈ હાલ હમણાં તમે તો કાયમી આવો છો મનીષભાઈ તમને કેવું પડે પોલ માં જ જવાબ દેવાનો નકર આપણે કોમેન્ટ બંધ કરી દેવી પડશે ના ઠક્કરબાપા સભ્યનો તો પણ તો એને કામ એ હુકવામાં આવ્યું હતું કે ભાઈ શું શું જોગવાઈ કરવી છે કારણ કે ઠક્કરબાપાને ભીલ એ એસટી કેટેગરીની અંદર કામ કરવાનો ખાસો અનુભવ હતો આ દીપકભાઈ ગૌરાંગભાઈ અને હાર્દિકભાઈ આટલા લોકો આગળ છે ફટાફટ આ બેફ ક્વેશ્ચન પૂરા કરી હવે શરૂઆત કરી જે લોકો નવા આયવા એ લોકોને ખાસ જણાવી દે મારું નામ ડોક્ટર જુવાનસિંહ જાડેજા છે પીએચડી કેમેસ્ટ્રીમાં કરેલું છે હિસ્ટ્રી કલ્ચર ભણાવું છું ગુજરાત નો ઇતિહાસ પુસ્તક જે વર્લ્ડિંગ બોક્સ વાળું આવતું ભૂતકાળમાં હવે બંધ થઈ ગયું છે હાલમાં હવે હમણાં ગયા મિસ્કેપ 6 મહિનાથી બંધ થઈ ગયું એ પુસ્તકનો લેખક છું હવે મારું પુસ્તક જે પણ નવા પબ્લિકેશનમાં મૂકીશ ત્યારે હું તમને જાણ કરીશ વર્લ્ડિંગ બોક્સ માં નહીં પરંતુ બીજા કોઈ પણ પબ્લિકેશનમાં જે માં પણ મૂકીશ હું તમને લોકોને જાણ કરીશ મારા ટેલિગ્રામ ચેનલ t.me juvanshima બુક ને હાલમાં લખાય છે ઇન ડેપ્થ માં લખાઈ છે એટલે હું તમને લોકોને જાણ કરીશ દરરોજ મારા લેક્ચર હોય છે ઇન્ડિયન હિસ્ટરીના 4 થી 5 YouTube ચેનલ લેટ્સ ક્રૅક ગુજરાત એક્ઝામ ઉપર. ત્યાં આપણે મધ્યકાલીન ભારતનો ઇતિહાસ અત્યારે ભણાવીએ છે. બરાબર? ત્યારબાદ 11 થી 12 આજે લેક્ચર છે. આજે અને આવતીકાલ પાંચ અને છ જુલાઈ અગિયાર થી બાર નો લેક્ચર છે. એટલે તમે લોકો એની અંદર જોઈન થઈ જજો. આજે રાત્રે પણ લેક્ચર છે 11 થી 12 ગાંધી બાપા એપ્લિકેશન માં ફ્રી માં ભણાવી છે. ત્યારબાદ બિન સચિવાલયનો કોર્સ જે લોકો અકા데મીનું સબ્સ્ક્રિપ્શન લીધું હોય અને લેવાના પ્લાન કરતા એ લોકો માટે હું ગુજરાતનો ઇતિહાસ અત્યારે ભણાવું છું એપ ઉપર બિન સચિવાલય ને રિલેટેડ છ તારીખે આવતીકાલે પણ 9 થી દસ લેક્ચર હશે डन ત્યારબાદ આ અનકેડેમી ની ઉપર જે બેચ કોર્સ લોન્ચ થયો એ જોઈ શકો અનકેડેમી નું ખાલી સબ્સ્ક્રિપ્શન લીધું એ જોઈ શકે આના માટે અલગથી પેમેન્ટ કરવાની જરૂર નથી 100% પ્રિપેર કરું છું રાજ તમે લોકોએ અનકેડેમી ની એપ નાખી લીધેલી છે મેનેજ ગોલ માં પણ જીપીએસસી સિલેક્ટ કર્યું અહીંયા તમારે ત્રણ લીટા ઉપર ક્લિક કરવાનું ત્યાં પ્લસ કોર્સ હોય જો તમારે સબસ્ક્રિપ્શન લેવાનું હોય તો ન લેવાનું હોય તો કઈ પ્રશ્ન જ નથી જો લેવા માંગતા હોય તો સ્પેશિયલ ક્લાસ ફ્રી હોય છે અહીંયા પરંતુ પ્લસ હોય છે એ પેઇડ હોય છે એના માટે પેમેન્ટ કરવું પડે એના માટે તમારે જવાનું ક્લિક કરીને ગેટ સબસ્ક્રિપ્શનમાં ગેટ આઈડિયા ગેટ સબસ્ક્રિપ્શન ને ગેટ આઈડિયા આઈડિયા આવશે તમને અહીંયા આવી રીતના અલગ અલગ એના પેમેન્ટ હશે એક મહિના ત્રણ મહિના છ મહિના એક વર્ષ અને બે વર્ષ અને સબસ્ક્રિપ્શન ના આવી રીતના અલગ અલગ ચાર્જીસ હશે તમારે એની અંદર તમારે અહીંયા જે જે ટેન કોડ નાખવાનો જે જે ટેન કોડ અહીંયા નાખીને એપ્લાય કરવાનો અહીંયા એપ્લાય કરવાનો અહીંયા કોડ નાખી એટલે આ બધાની અંદર તમને દસ ટકા ડિસ્કાઉન્ટ મળશે બે વર્ષનું સબસ્ક્રિપ્શન ત્રણસો રૂપિયામાં પડશે દસ ટકા ડિસ્કાઉન્ટ ઓફર એક સાથે પેમેન્ટ કરો તો આઠ હજાર ચારસો ની જગ્યાએ તમારે કેટલું આપવાનું સાત હજાર પાંચસો ને સાહીઠ અને બીજું ડિસ્કાઉન્ટ પણ તમને દસ ટકા અહીંયાથી મળે લેક્ચર ક્રેડિટ થી તમારી પાસે સાતસો આઠસો લેક્ચરની ક્રેડિટ હોય એટલે સાતસો આઠસો રૂપિયા તમને જે છે એ અ જે છે મળે તમને ક્રેડિટ બરાબર તો તમને આ બે વર્ષનું સબસ્ક્રિપ્શન છ હજાર આઠ આઠ હજાર ચારસોની જગ્યાએ છ હજાર આઠસોમાં પડે એક વર્ષનું સબ્ક્રિપ્શન હોય તો પાંચ હજાર પાંચસોની આજુબાજુ પડે આ તમારે યાદ રાખવાનું એટલે આ ક્રેડિટ છે એ સબક્રિપ્શન લ્યો કે નો લ્યો ક્રેડિટ ભેગી કરી નાખવાની બરાબર એટલે વીસ ટકા જેટલું ડિસ્કાઉન્ટ મળે અને જો ન સમજાય કેવી રીતના તો તમને એ લોકોએ મને કોલ કરવાનો જ્યારે પણ સબસ્ક્રિપ્શન લ્યો એ પહેલા મને કોલ કરવાનો એટલે તમને સબસ્ક્રિપ્શન વ્યવસ્થિત રીતે કેવી રીતના લેવું અને કેવી રીતના મેક્સિમમ આપને ઓછા પે કરવા એવું તમને શીખવાડી દઈશ બરાબર એટલે તમારે કોલ કરવાનો નાઇન ફોર ટુ સિક્સ થ્રી ફોર જીરો થ્રી થ્રી વન આ નંબર ઉપર કોલ કરવાનો જે લોકો પહેલી વાર આવ્યા છે એ લોકો ખાસ કરીને મને આવા નંબર ઉપર વોટ્સઅપ મેસેજ કરી દેજો મારા વોટ્સઅપ ગ્રુપ ની અંદર તમને જોઈન કરી દેશે એટલે મારા લેક્ચરની અપડેટ આવશે તમને એની અંદર અને કઈક સારું મટિરિયલ પણ એની અંદર હું ફોરવર્ડ કરતો હોઉં છું બીજુ તમે હપ્તા પણ ચૂકવી શકો છ મહિના બાર મહિના અને એક વર્ષ છ મહિના એક વર્ષ અને બે વર્ષ માટે તેના માટે એચડીએફસી કાર્ડ નું એટીએમ હોવું જરૂરી છે તમારી પાસે અથવા કોઈ પણ બેંકનું ક્રેડિટ કાર્ડ થોડી ઘણી ગામમાં ક્રેડિટ હોય ને કોઈનું બૂચ નો માર્યા હોય તો તમને ક્રેડિટ કાર્ડ બેંકે આપ્યા હોય ખોટી લોન ના બૂચ નો માર્યા હોય તો તો તમને ક્રેડિટ કાર્ડ આપે અને ઈ ક્રેડિટ કાર્ડ થી પણ પેમેન્ટ કરી શકો બરાબર ત્યારબાદ તમે રોકડા સિવાય બધું પેમેન્ટ કરી શકો એક સાથે પેમેન્ટ કરવું છે તો નેટ બેંકિંગ ત્યારબાદ યુપીઆઈ ત્યારબાદ પેટીએમ જે મજા આવે એનાથી પેમેન્ટ કરી શકો રોકડા નથી લેતા એટીએમ વાળા એટલે શું કહેવાય અનએકેડેમી વાળા બરાબર બીજી વસ્તુ તમારે સર્ચ કરવાનું છે તમારી એપ્લિકેશનમાં જુવાનસિંહ જાડેજા જુવાનસિંહ જાડેજા સર્ચ કરીને અહીંયા એજ્યુકેટરમાં ક્લિક કરશો એટલે આવું વિન્ડો સ્કૂલ છે ત્યાં જઈ અને ફોલો કરવાનો અને રાત્રે તમે સુઈ ગયા છે તો અનેકડી વાર જગાડવા આવશે બે જણા જગાડવા આવે તમારી ઘરે અને તમને ઉઠાડે કે મોટા લેક્ચર જોવા જા સાહેબ બરાબર હા ડન ડન રોકડા નથી લેતા એ કે ખોટી નોટો આપે એટલે અને રાતે સુઈ ગયા હોય તો અનેકડી વાર ઘરે આવે હો તમને જગાડવા એનો સ્ટાફ હોય ને ઘરે આવશે તમને જગાડવા એટલે અહીંયા ફોલો કરજો તો આવશે જગાડવા નહીંતર નહીં આવે અને અહીંયા ઈચ્છા થાય તો ડેડિકેશન આપવાનું બરાબર સો ટકા તો સોનું આવશે તને ઉઠાડવા આન એકેડમી વાળા ડાયરેક્ટ તારા ઘરની છત ઉપર છે પેલું helicopter ઉતરશે અને આનએકેડેમી નો બે સ્ટાફ આવશે ઘરમાં અને તને ગોતિન ઉઠાડીને કાલાલ લેક્ચર જો પેલા જે જે તેન કોડ યુઝ કરી અને તમે સબ્ક્રિપ્શન લઈ શકો આનએકેડેમી ઉપર ગુજરાત સરકારની પરીક્ષા તૈયારી કરવા માટે સાહીઠ થી સિત્તેર ફેકલ્ટીઓ છે સાહીઠ થી સિત્તેર જેટલા ફેકલ્ટીઓ છે આપની ભાષામાં કહી તો એક ખટારો ભરાય એટલા ફેકલ્ટી છે એક ખટારો ભરાય એટલા એક વિષય ના કેટલા ફેકલ્ટીઓ છે એક ચક્રો ભરાય ને એટલા ઇતિહાસમાં એક ચક્રો ભરાય એટલા ફેકલ્ટીઓ છે આ બધા જેટલા પણ course launch થાય paid course launch થાય એ બધું એક જ subscription માં જોઈ શકો અને એમાં તમારે એક જ કોડ વાપરવાનો નો કયો તો કે જે જે ટેગ બહુ હેલો કેટ છે જુવાન સિંહ જાડેજા દસ નંબર એટલે કે જામનગર વાળા એવું બરાબર બીજી વસ્તુ તમને એમ થઈ ગયું થોડાક સમય બહુ ખુબ તૈયારી કરી લીધી આમ કેવાય ને કે ભરતી જ નથી આવતી ફ્રસ્ટ્રેટ થઈ ગયા તમને મન થઈ ગયું ના ના મારે હવે બેંક ની તૈયારી કરવી છે બેંક ની તૈયારી કરવી ઓનલાઈન ક્લાસ કરવા છે અનએકેમી નું લેવા જાવ બેંકનું તમને એમ થયું કે ના ના એસએસસી ની ભરતી આવી એસએસસી ની તૈયારી કરવી કોક દીક બાટલો હલી જ ગયો છે મન થઈ ગયું કે મારે તો યુપીએસસી જ થવું છે આમ કોક ને આઈપીએસ ને જોઈ ગયા હોય ગામમાં કોઈક આઈપીએસ આવ્યા હોય એકદમ હોય તમને મન થઈ ગયા યુપીએસસી થવાનું

બધે આપે તમને ટકેસર ભાજી ટકેસર ખાજા જે બાટલો ફૂટી જાય તો બરાબર ઓકે હવે આજે આપણે શરૂઆત મહાત્મા ગાંધી વિશેષ ટેલિગ્રામ ચેનલમાં જોઈન થઈ કરી દેજો આજે રાત્રે અગિયાર થી બાર ફરીથી બધાય આવી જજો ભોયલા વગર હોઈ ગયા હોય તો ઉઠી જજો આલારામ રાખી દેજો આજુબાજુ ને કેજો ઉઠાડી દે આજુબાજુ વાળા ન હોય તો ગર્લફ્રેન્ડ બોયફ્રેન્ડ જે કઈ હોય એને કેજો ઉઠાડે કે મોટા અગિયાર વાગે ઉઠાડજો આ કે શરૂઆત શરૂઆત કરીએ કરી છુઆછત દૂર કરવા સમાજ સમતા સંઘ સમાજમાં સમતા સમાનતા લઈ આવવાની છે આવા સંઘની સ્થાપના કોને કરી હતી સમાજ સમતા સંઘની સ્થાપના કોને કરી હતી બરાબર થોડુંક ટાઈપિંગ મિસ્ટેક હોય હલાવી લેવાનું ફટાફટ ફટાફટ બધા જવાબ આપવાનો છે અને જે જોડાય છે ને અમુક તો ભાગી જાય છે બોલો અમુક તો ખાલી હાવુકલી કરવા આવે જોવા આવે કે સાહેબ કેવા સાહેબ કેવા કે ખાલી જોવા આવે મારું મોઢું એમ માને મારું મોઢું નથી જોવાનું તમારે આન્સર શીખવાનું આ શીખવાનું છે આવીને ભાગી હું કમ જાઉં છું પેલા અઘરું આજ પૂછાય આમાં જ પાસ થાય હેલા હેલામ પાસ નો થાય હેલા હેલામ ડાયરો થાય દીપકભાઈ હર્ષભાઈ હાર્દિકભાઈ અને અને ક્રિષ્ના બેન આટલા લોકો આગળ છે આટો મારવા આવે હા એ કે કંટાળો આવતો હતો ને એટલે સાહેબ ખાલી આટો મારવા આવે અમને તમારા ગાંધીજી માં જ નથી અમારે પાસ નથી થવાનું ખાલી આટો આવી આવે એટલે આટો મારવા નહી આવે આમ છે ને આવવાનું બધાય પણ છેટ લગીન ટકવાનું છેટ લગીન ટકી જવાનું અંત સદી છેટ એટલે અંત અમે છેટ કહીએ અને આ નવો શબ્દ જો તળપદો શબ્દ શીખવા મળે છેટ લગીન આ હાલારી ભાષા નો

છોકરા એક ઘરવાળી કેમ પૂરું કરવું વીમો ભરવાના પૈસા બાપુ બાપુએ બંધ કરી દીધો બાપુ ચાર છોકરા હતા કેટલા ચાર છોકરા એ કે કેમ મેળ ખાય કે વીમો ભરવો મોંઘો પડતો હતો બાપુને

ક્લુ મળે તો પણ તમને મળી જાય તમને આ સેન્ટેન્સ નો આવડતું પરંતુ એની અંદર જ રીતે ની અંદર પણ તમારો લોજિક લગાવવાનો. સેન્ટેન્સ નો આવડે તો હાલે કોંગ્રેસના અધ્યક્ષ કોણ હતા જે બી રૂપાલેણી જેબી કૃપાલણી અધ્યક્ષ હતા આઝાદી આઝાદી પછીના પ્રથમ અધ્યક્ષ કોંગ્રેસના સેઠિયા અને અંકિતાબા આ લોકો આગળ છે અત્યારે લીડર બોર્ડમાં યશવંત્રિષ્ણા બેન યુકિતા ગાંધીજીને ત્રણ જણા ઠપકાડતા ગાંધીજી થાય ને એટલે ત્રણ જણા મોઢે કેતા કોણ હતા એક સરદાર પટેલ સરદાર પટેલ બાપુને રોકડું પકડ કહી દેતા બાપુ આ છે ને નહીં હાલે બીજા જેબી કૃપાલણી અને ત્રીજા કોણ હતા શ્રી રાજગોપાલચાર બાપુ કાન ભાઈ રહેવા દે માપમાં રે ભાઈ એવું કેતા બાપુને બાપુ જયારે બ્રહ્મચર્યના પ્રયોગો ની શરૂઆત કરી ને ત્યારે બાપુના ત્રણ લોકો આખા આશ્રમ માંથી ત્રણ વ્યક્તિઓ એવા હતા કસ્તુરબા નું ક્યાં માનતો હતો બાપો કસ્તુરબા કસ્તુરબાનું માનતા જ નહોતા ત્યારે આ બાપુને ત્યાં જણા કેવા વાળા હતા અને એક એનો દીકરો હતો જે એના વિરુદ્ધમાં એના પર પિક્ચર પણ આવી ગયું છે રામદાસ રામદાસ છે એને મુસ્લિમ ધર્મ સ્વીકારી લીધો હતો બાપુને ખૂબ વાંધો પડતો હરિદાસ કે રામ રામદાસ ભાઈ મોટો છોકરો હતો બાપુનો મુસ્લિમ ધર્મ એને બાપા ને કોઈ ભય રૂ બાંધી બાંધીજી એટલે જ કેતા બાપ તરીકે નિષ્ફળ ગયો છે બાપુ નો ધંધો એવો હાલતો છોકરાઓમાં ધ્યાન જ ન દીધું અને दारू पीतान મોજ કરતા રામദാસે કે બાપો ઈ કે સત્ય હિંસા માકે જિંદગીમાં જીવા નહી રહી કે એક તો જિંદગી માર મેડી આહા ગાંધી માય ફાધર હા બસ ડન ડન ઈજ મૂવી ઈજ મૂવી ધ ઇન્ડિયા ઓફ માય ડ્રીમ્સ ના લેખક કોન હતા ધ ઇન્ડિયા ઓફ માય ડ્રીમ્સ ના લેખક કોન હતા ગાંધીજી પિતા તરીકે નિષ્ફળ હતા. અને પોતે પણ સ્વીકારેલું કારણ કે એને અને રામદાસને જે જે અમુક બાબતોના બાપ દીકરાને વાંધા પડતા એ ખૂબ સારી રીતે લખેલું છે. અને એની અંદર જે છે એ એ બાપ તરીકે નિષ્ફળ્યા હતા. બાપુની છે ને વિચારધારા ખતરનાક હતી. બહુ મસ્ત હતી. બાપુની વિચારધારા અને આગળ એક સેન્ટેન્સ પણ આવશે. કે બાપુ છે ને એક નેતા કરતા આધ્યાત્મિક નેતા તરીકે ખૂબ સફળ હતા. બા પ્રદીપસિંહ ઝાલા અને આટલા લોકો આગળ છે છે ગાંધીજી લખેલું હતું ગાંધીજી અરે રામદાસ ને વાંધો હતો નીલભાઈ અને એને મુસ્લિમ ધર્મ સ્વીકાર્યો હતો બાપાથી કંટાળી ગાંધીજી દ્વારા હરિજન નામનું જે પત્ર બહાર પાડતા હતા અંગ્રેજી ભાષામાં એ ક્યારે બાર પાડ્યું હતું હરિજન નામનું પત્ર વેલકમ વર્ષાબા તૃપ્તિ બા પ્રિયા બેન એની પેલા બધા જે લોકો આયવા નથી વેલકમ કર્યું એ મોટા બધા વેલકમ આવવાનું અંત લગીને જોડાવાનું ભાગી નહી જવાનું બધાનું વેલકમ આપણે બધાને છેલ્લે છે ને પેડા વેચીએ છીએ ઇનામ આપીએ છીએ અમે ઇનામ જાહેર કરીશી છેલ્લે લાસ્ટ માં એટલે બધા જોડાવાનું અંત સુધી બરાબર

गांधी शांति प्रतिष्ठान ना प्रथम अध्यक्ष कौन था गांधी शांति प्रतिष्ठान ना अध्यक्ष कौन था બાહુબલી આવી ગયો છે ભાઈ બાહુબલી આવી ગયો છે આપની વચ્ચે બાહુબલી વિથ દેવસેના વાળો આવી ગયો છે ભાઈ તાળીઓ પાડી દો બાહુબલી ની સાથે દેવસેના ની લાવ્યો છે ભાઈ નીરુભાઈ દીપકભાઈ અને મનદીપભાઈ આટલા લોકો આગળ છે જોબ આવશે આર આર દિવાકર આર આર દિવાકર આવશે બરાબર હા ભાઈ નેક્સ્ટ ક્વેશ્ચન મતે નૈતિક સ્વતંત્રતા એટલે શું ગાંધીજીના મતે નૈતિક સ્વતંત્રતા એટલે સ્વતંત્રતા તમારી અંદર જોઈએ નેતાઓથી સ્વતંત્રતા હોવી જોઈએ શોષણ થી સ્વતંત્રતા હોવી જોઈએ કે સશસ્ત્ર દળોથી સ્વતંત્રતા હોવી જોઈએ ગાંધીજીના મતે નૈતિક સ્વતંત્રતા એટલે શું ફટાફટ તમારે લોકોએ પોલ બોર્ડ ની અંદર જવાબ આપવાની છે

કે ગાંધીજી કે સેના હોવી જ ન જાય આ સેનાના આ દળો જ સ્વતંત્રતા હોય એ જ નૈતિક સ્વતંત્રતા કાલા પાણીની સજાને બધા ઓલા અજાર ટાપુ પર મોકલી દેવા છે અજાર નહીં કાળુ ભાર ટાપુ પર મોકલી દેવા છે કાળુ ભાર ટાપુ ક્યાં છે ફટાફટ કોમેન્ટ કરો ઓલો બધાય કાળુ ભાર ટાપુ ક્યાં એવો છે આંદમાન ઉપર આવેલો છે ઓકે ઓકે ફટાફટ કોમેન્ટ કરો આંદમાન આંદમાન ભાવનગર જામનગર રાજકોટ હરિયાણામાં આવ્યો છે સાહેબ હરિયાણામાં ના ના સાહેબ અસમમાં આવ્યો છે વારે 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 વામ જીકમ જીક મહુવામાં આવ્યો છે મહુવામાં દ્વારકામાં આવ્યો છે ભાઈ 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 કોણ છે લીડરબોર્ડ શું વાત છે દીધમ દીધમ દીધ માલદીવમાં કેમ નથી આવ્યો ઓકે છે કચ્છના અખાત માં આવેલો છે ડન કચ્છના અખાત માં આવેલા ટાપુ ભલા યાદ રાખો ઓકે ફટાફટ કોમેન્ટ કરો હજાર ટાપુ ક્યાં આવેલો છે તો પછી હજાર ટાપુ ફટાફટ કોમેન્ટ કરો હજાર ટાપુ ક્યાં આવેલો છે 1000 પછી ગયો નરારા દિવમાં આવ્યો દ્વારકામાં આવ્યો ખંભાડિયામાં આવ્યો ઓકે તો પિરોટન ક્યાં આવેલો છે પિરોટન ટાપુ ક્યાં આવેલો છે 1000 ટાપુ ક્યાં આવેલો છે ઓકે આવી ગયો 1000 પિરોટન નરારા ટાપુ ક્યાં આવેલો છે ચુસણા ટાપુ ક્યાં આવેલો છે ચુસણા ટાપુ વારે વારે વાહ હવે હવે તો માળા માણા થો હવે બધા દેવભૂમિ દ્વારકામાં ચૂસ્ના પીર ની દરગાહ છે ચૂસ્ના ટાપુ છે પીરોટન યાદ રહી ગયો બધાને બધા ટાપુ જે છે એ જામનગરમાં

આ બધા ટાપુ છે જામનગર ની અંદર આ બે જ ટાપુ એવા છે ત્યાં જમીનો વેચાય છે ત્યાં છે ને પાર્સનલ માલિકી ની જમીન છે આ કાળુભાર ટાપુ કેવી રીતના પડ્યું ખબર જામનગરના એક રાજકુંવર હતા જામ સિંહ હતા ને એમને જે દત્તક લીધા હતા ને વિભાજી એમના એક દીકરા હતા એવું કહેવાય ને કે રોયલ બ્લડ નહીં મીન્સ કે મુસ્લિમ પત્ની થયેલા દીકરા હતા કાળુભા એ જે કે લક્ષણ રાજકુમાર રાજા કાળુ એટલે જામનગરના લોકોએ વિરોધ કર્યો અને કાળુભાન રાજા ન બનવા દીધા આગળ જતા કાળુભાને જે અંગ્રેજો અહમદનગરના કિલ્લામાં કેદ કરે અને ત્યાંથી એ ફ્રાન્સ મોકલી દે આ કાળુભાર જે છે એમને જ્યાં કેદ કરવામાં આવ્યા હતા એ ટાપુ નું નામ કાળુભાર ટાપુ હતું

ત્યારે મે મે ટુરિઝમ વિકાસનો મોદીનો પ્લાન હતો કે ગુજરાતમાં ટુરિઝમ આજે આજે ઘણા પ્રશ્નો ટુરિઝમનો વિકાસ કરશે ત્યારે એને નકવું કર્યુંતું ટાપુઓનો વિકાસ કરશું હવે જામનગરના જેટલા ટાપુ હતા ને ઘણા બધા ટાપુ છે એમાંનો એક હજાર ટાપુને તમે જોજો આ એક જ એવો ટાપુ છે જેમાં કાદવ કીચડ ન થાતો ભરતીનો ઓટ વખતે કાદવ કીચડ નથી થતો સીધો ઊંડો દરિયો લાગે છે અને એક જ ટાપુ જે છે જ્યાં માનવ વસ્તી છે 50ક જેટલા મુસ્લિમ માછીમારો ત્યાં રહે છે અને અહીંયા ચાલીસ જેટલી જમીનો છે ત્રણસો ચારસો વીઘા જમીન છે ચાલીસ જેટલા ત્યારે અહીંયા આ જગ્યા ઉપર કોઈ માણસ જાતું નહી જગ્યાની આ જગ્યાની જમીનનો ભાવ હતો અઢી લાખ રૂપિયા પણ નતો લગભગ લાખ કે દોઢ લાખ રૂપિયા જમીન હતો ત્યારે મેં ભાવ પૂછાયો અત્યારે આ જગ્યાનો ભાવ કેટલો છે એકર નો ભાવ છે પંદર થી વીસ લાખ રૂપિયા એક એકર નો ભાવ પંદર થી વીસ લાખ થઈ ગયો શું કામ તો કે ગુજરાત ગવર્મેન્ટે આઈલેન્ડ ડેવલપમેન્ટ ઓથોરિટી જે બનાવ્યું હમણાં એ ઓથોરિટી બનાવી એટલે તરત આ જગ્યાનો ભાવ જે છે એ ઉછળી ગયો આ મને શું કામ ખબર પડી કે આ જગ્યા કારણ કે મને એની ભૂગોળ ખબર હતી કારણ કે ટુરિસ્ટ પ્લેસ તરીકે એવી જગ્યા વિકસાવી શકાય કે જ્યાં easily boat જઈ શકે કાંઠા લગી બધા ભરતી boat ગમે તે હોય ત્યારે બીજું તો કે એની એક બાજુ જે કાદવ જગ્યા છે જ્યાં તમે લોકો ખાસ કરીને જે છે ને નેશનલ national ની બાબતો જોઈ શકો બરાબર અને બીજી personal માલિકી જમીન હતી એટલે અહિયાં વેચી શકાય આ જમીન એટલે આ ટાપુ ની જગ્યા ખુબ ડેવલપ અત્યારે હજી નથી ગવર્મેન્ટે જાહેર કર્યું પિરોટન જાહેર કર્યું નેક્સ્ટ આ જગ્યા ડેવલપ થાય તમારે બધા હનીમૂન જે લગ્ન કરવાના બાકી છે મનાવા જાજો આ જગ્યા એ મજા આવશે ક્યાંય નો જવાનું નજીક જામનગર વહી જવાનું ને ફેરવવા લઈ જાજો બધાય બરાબર ત્યાં લગીન માં હજાર ટાપુ ડેવલપ થઈ જાયકુ પાકું આવી જઈશ બરાબર બેન પીરોટીન પીરોટન થી મસ્ત આ ટાપુ છે હજાર ટાપુ એનો વિકાસ થાય એટલે મને કેજો અને બધા આ જે લેકચર પતે ને એટલે મેપ મેપ છે ને google map ખોલજો ને એની અંદર તમે એને સર્ચ કરજો ખંભાડિયાના નાકા પાસે ખંભાડિયા જે છે એની ત્યાં જ આવશે ટાપુ આ બરાબર ના ના મેં નોતી લોધી મારી પાસે એટલા થોડાક રોકાણ કરવાના પૈસા નોતા ત્યારે જ્યારે મારો પ્લાન થયો ત્યાં લગીનમાં ભાવ વધી ગયા હતા પણ આ તમને જસ્ટ ખાલી તમને સમજાવો એટલે માગુ છું કે ઘણી વાર તમારું નોલેજ છે ને તમારી તમે દિલથી તૈયારી કરી હોય ને તો તમે એને ક્યાંક ને ક્યાંક બીજે કામ લાગવાનું છે આ નોલેજ ભણેલું યાદ કરેલું શીખેલું કે વેડફા નહીં તમારી જીવનમાં ગાંધીજીના સત્યના પ્રયોગનું અંગ્રેજીમાં ભાષાંતર કરાવનાર વ્યક્તિ કોણ હતા અંગ્રેજીમાં એનું ટ્રાન્સલેટ કોને કર્યું હતું સત્યના પ્રયોગનું એટલે તમને આ ખબર પડે કે આમ government વિચારતી હોય તો તમને idea આવી જવો જોઈએ. હજી એક મસ્ત મજાની જગ્યા છે એની આપણે ચર્ચા કરશું હમણાં હું તમને ક્યારેક હું ચર્ચા કરીશ આમાં google map ના ખુલે નકર હું તમને ભૂગોળનો ઉપયોગ કેમ કરવો ને હજી અત્યારે મારું agent મારુ આમ છે ને ધારણા છે કે એ જગ્યાની જમીનના ભાવ વધશે ત્યાં બનવાનું છે શું કહેવાય પેલું બનશે મોટું એવું શું બંદર બનવાની છે ભાઈ પોલ માં જવાબ દેજો બધા લોકો મનદીપસિંહ છે ત્યારબાદ નીરવભાઈ છે અને દીપકભાઈ આટલા લોકો આગળ છે આની અંદર મહાદેવભાઈ દેસાઈ આવશે કોણ આવશે મહાદેવભાઈ દેસાઈ ત્યારબાદ ગાંધીજીને કોતરો બાસરમ માં આવી તેર હજાર રૂપિયા ની આર્થિક મદદ કોને કરી હતી આવી ને બાપુ કીધું કે તેર હજાર રૂપિયા લ્યો ને કોતરો બાસરમ કોતરો બાસરમ નું બીજું નામ શું છે ફટાફટ કોમેન્ટ બોક્સ માં જવાબ આપો કોતરો નું બીજું નામ શું છે કોતરો બાસરમ નું બીજું નામ સત્યાગ્રહ આશ્રમ છે બરાબર આનું નામ શું છે સત્યાગ્રહ આશ્રમ છે આ સત્યાગ્રહ આશ્રમ કોતરો ને કહેવામાં આવતો હવે આમાં આ જ્યારે આશ્રમ બનાવવાનો હતું ત્યારે આર્થિક મદદ ની જરૂર હતી બાપુ ને પૈસા દેવા વાળા ઘણા હતા બરાબર આ પચીસ મે ઓગણીસો પંદર હવે આ બાપુ ને જે જે પૈસા કોને આપ્યા હતા તેર હજાર રૂપિયા બાપુને આપ્યા હતા જો આ બાપુ ની value હતી ભાઈ બાપુ આ મહાકાલ પાડે ને તો કરોડો રૂપિયા ઢગલા થઈ જાય જીવનલાલ બેરિસ્ટર સરદાર પટેલ ભગતસિંહ કે અંબાલાલ સારાભાઈ ફટાફટ ફટાફટ બધાએ જવાબ આપવાનો છે. બાપુ એક કરોડ એકવીસ માં ભેગા કરી લીધા તા ભાઈ poll માં જવાબ આપો કોણ છે? poll ની બારે જવાબ આપજો કોમેન્ટ બોક્સ માં જવાબ આપતો હોય. શું વાત છે નીરવ આવી ગયો રિચાર્જ કરી એમને વારે વાર મનદીપભાઈ દીપકભાઈ અને નીરવભાઈ આટલા લોકો આગળ છે.

તમને માવો કોઈ ન તમારો માવો ખાવા તમને ગાંધી બાપુ હતા પૈસા લઈ આવતા શું વાત છે ઓકે નેક્સ્ટ આપણે આગળ વધી અને જીવનલાલ બેરિસ્ટર હતા ને જીવનલાલ બેરિસ્ટર એનો બંગલો ભાડે રાખ્યો હતો બાપુએ આ કોચરા માં આમનો બંગલો બાપુએ ભાડે રાખ્યો હતો બરાબર આ યાદ રાખજો સાંપ્રદાયિક ભાવના માટે તેર જાન્યુઆરી ઓગણીસો અડતાલી માં છેલ્લી વખત બાપુએ ઉપવાસ કર્યા ભારતમાં કાપાકૂપી હતી કાપા કુપી હતી નોવાખલી કોલકાતા ની અંદર પંજાબ ની અંદર કાપાકુપી હાલતી હતી એ વખતે બાપુએ છેલ્લી વખત ઉપવાસ કર્યા કે બધા હંપીને ભેગાઓને હું ખાધા પીધા વગર મરી જઈશ કોઈ ભાવ ન દીધા બાપુ એવી રીતે ઉપવાસ કર્યા ને પછી ખબર નહીં કે પાછળ દરવાજે જમવાનું શરૂ કરી દીધું આ કઈ જગ્યાએ બાપુએ છેલ્લી વાર ઉપવાસ કર્યો હતો પછી બાપુ થઈ ગયું હવે આપણું હાલે એમ નથી હવે કોઈ સાંભળતા નથી હવે ઉપવાસ છોડી દેવો જોઈએ રાતે માં બાપુ આવવાના છે બધાને ઓલું મૂવી આવ્યું હતું સંજય દત્ત બાપુ દેખાવાના છે ગાંધીગીરી કરવાના છો તમે બધા ગાંધીગીરી ઘરમાં છે ને સત્યાગ્રહ ઉપવાસ કરવા મન છો બાપા રે વાંધો પડશે ને શું વાત છે તેર જાન્યુઆરી બર્થ ડે ભાઈ વારે વારિમ ભાઈ હરિ ઓમ ભાઈ એડવાન્સ રોંગ કોલ ક્યાંથી હોય હતો ડી દિલ્હીમાં બાપુએ જે છે ઉપવાસ હતા. કોલકાતા નહીં બાપુએ દિલ્હીમાં ઉપવાસ કર્યા હતા તેર જાન્યુઆરી ઓગણીસો અડતાલીસ બાપુ દિલ્હીમાં હતા બાપુનો weight કેટલો હતો એ તો હવે ગોતવું જોઈએ એ ક્યાંક પ્રશ્ન ગોતું હોય છે દિલ્હી જ આવે ભાઈ अल्लाह भावे पश्चिम हाउ लर्निंग हो ले कि बापू केट लाख किलो नहाता है बापू हमारे बो पाँच सौ किलो उतरी है हर ताली किलो ना था सुवाच्चे एथिकल रिलिजन एथिकल रिलिजन जे पुस्तक है एथिकल रिलिजन आएथिकल रिलिजन जे ए पुस्तक कौन है लिखूँ तू एथिकल रिलिजन पुस्तक कौन है लखेलू तू ज જવાહરલાલ નહેરુ કે ગાંધીજી સો ટકા બસો પચાસ ગ્રામ અના હતા એમ ને બાપુ ફટાફટ બધા લોકો જવાબ આપવાના છે બાપુએ જ લખી હતી પુસ્તકો બાપુની આપણે ગીત ગાય છે બાપુના લગન ગાય છે તો બાપુના જ ગીત ગાવાના હોય તો બાપુએ જ લખ્યું હોય પુસ્તક બરાબર ગાંધીજીએ લખી હતી મંદિરભાઈ દીપકભાઈ અને નીરુભાઈ આ લોકો યાદ રાખજો પણ એમાં કઈ ગાંધીજીના પ્રશ્નો એવું નહીં એક ધારા છે એટલે તમે એમ અહીંયા વાંધો નહીં તમે લોજિક લગાડી લ્યો છો ગાંધીજીની વાત આવે છે ગાંધીજીના પ્રશ્નો છે પણ યાદ રાખજો ethical religion જે ધર્મ નૈતિક ધર્મ આનો થોડું ગુજરાતી નૈતિક ધર્મ આ પુસ્તક બાપુએ લખી બરાબર next સત્યાગ્રહ આશ્રમ ની સ્થાપના માં પ્રવાસીઓની સંખ્યા કેટલી સ્થાપના કરી ત્યારે પ્રવાસીઓની સંખ્યા કેટલી હતી પ્રવાસીઓની સંખ્યા કેટલી હતી કે બહાર થી ઓલા કહેવાય ને કે કોઈના ઘર ખોયડા વગરના કેટલા હતામાં પ્રવાસીઓ કેટલા હતા તો વાંધો નહીં ગાંઠિયા વાત કરતો હતો. શું વાત છે પ્રદીપસિંહ મજા આવી ગઈ એ વર્ષાબેન જાડેજા કોણ છે વર્ષા જાડેજા જવાબ નથી આપવાનો તૃપ્તિ બેન આ હવે તમને બ્લોક હું મેસેજ કરી દઉં છું આ લોકો ને ટેકનિકલ ટીમ ને બ્લોક કરાવી નાખું બેન આ એમ સમજી યાર તમે લોકો થોડુંક એમ સમજી કે નો બ્લોક કરી આખી એપમાંથી બ્લોક થાઓ તમે બીજી વાર તમે લોકારા કરાવો યાર મનદીપસિંહ નિરોભાઈ અને અક્ષિતાબેન ઓ કે કાલના લીડર બોર્ડ વાળા અક્ષિતા બેન આવી ગયા છે આની અંદર પચીસ જણા હતા પ્રવાસીઓ કેટલા હતા ટોટલ પચીસ જણા કોઈ કોઈ વાંધો ભાઈ હવે નો દેતા જો બ્લોક કરાવી નાખ્યો હમણાં બહુમતીથી અહીંયા બ્લોક 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 આવવા મળશે તો બ્લોક કરી દેશો તમને બરાબર નેક્સ્ટ ક્વેશ્ચન ગાંધીવાદી અધ્યયન સંસ્થાના સંસ્થાપક કોણ હતા ગાંધીવાદી અધ્યયન સંસ્થા જે છે એના 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 જે છે સંસ્થાપક કોણ હતા સંસ્થાના સ્થાપક કોણ હતા હા એટલે એવું કરવું પડશે વિજેન્દ્રભાઈ કરીને કોઈ નવા ભાઈ આજે પેલી વાર હોય એવું લાગે છે વિજેન્દ્રભાઈ તમારે અંત સુધી રહેવાનું કઈ નથી થયું બેન કાંઈ નથી થયું બસ નાની મોટી થોડીક ઝડપ થઈ ગઈ આમ કેવાય ને ખીજવું ખીજાવું પડ્યું હતું પેન્સનલીઓ માં હું છે અમુક નાના બાળકો આવી જાય થી જવું પડે ડખો નતો થયો ખાલી ધીંગાણું જ થયું તું નીરવભાઈ મંદિપભાઈ અને આહ દીપકભાઈ આગળ છે ડખો પછી આવે ધીંગાણું જપા ઝપી આ બધા શબ્દો સમજજો ઝપા ઝપી ડખો ધીંગાણું જપા ઝપી લડાઈ થઈ ગઈ બખેડો થઈ ગયો જયપ્રકાશ નારાયણ જેપી જેપી નારાયણ જયપ્રકાશ નારાયણ જે રહ્યા એમને જે છે એ ગાંધીવાદી અધ્યયન સંસ્થાના સ્થાપક હતા બરોબર ઓકે કે આગળ વધીએ ગાંધીજી ના નિધન સમયે એમની લોહી વાળી ધોતી જો ની બાપુની એકવીસ રૂપિયા વાળી ધોતી હતી એ ગાંધીજીના ચશ્મા કયા સંગ્રહાલય માં સચવાયા છે કયા સંગ્રહાલયમાં રાખ્યા સાબરમતી સંગ્રહાલય મધુરાઈ નો સંગ્રહાલય કીર્તિ મંદિરના સંગ્રહાલયમાં કે ગાંધી સંગ્રહાલય ક્યાં રાખવામાં આવેલા છે નીરવભાઈ google નથી કરતા નીરવભાઈ નું વાંચન ખુબ સારું છે ને ગૂગલ કરતા હોય તો ભોગવે એ નહીં આવડે એને પરીક્ષામાં અહીંયા આવડી જાય ગૂગલ કરશે પરીક્ષામાં નહીં અહીંયા ગૂગલ કરી શકે બીજું તો આમાં શું કરવું નીરવભાઈ ના ના નીરવભાઈ નું વાંચન ખૂબ સારું છે હું પર્સનલી એમની સાથે મારે contact છે અને ખૂબ વાંચે સારું છે ઇતિહાસનું વાંચન ખૂબ ડેપ્થમાં છે નો નો થાય વાંચતા નહીં બધાય પાછા. હા અને google કરતા હોય બુકું લઈને બેઠા હોય જે લે બેઠા હોય એ પછી પરીક્ષામાં બુકું કાંઈ નહીં લઈને ભાઈ એટલે આપને ટેન્શન નહીં લેતા કોઈ મનદીપભાઈ દીપકભાઈ ને નિરોભાઈ આગળ છે આની અંદર મધુરાય હું કાંઈ કોઈને ઇનામ દેવાનો નથી હું કોઈને પેંડા ખવડાવવા આવવાનો નથી તો પછી શું ટોપ માં આવીને શું કરવાના આવશે એમ મજા આવશે હું માં આવી ગયો બુકમાં જ જોઈ જોઈને એમ તમારે ડીમોટિવેટ નહીં થવાનું આમાં એવું હોય ઘણા જોતા હોય એવી રીતના ટોપમાં તમારે ટેન્શન નહીં લે તમારે હંમેશા એક જ વસ્તુ યાદ રાખવાનું તમે તમે લોકો લોકો જે એ તમને કેટલું ડે બાય ડે ની અંદર કેટલું તમારું ગ્રોથ થાય છે બરાબર એ જ કાંઈ કાંઈ વાંધો નહીં આપને કાંઈ વાંધો નહીં ટેન્શન નહીં લેવાનું તમને ખબર હોવી જોઈએ કેટલે છો બરાબર ટોપમાં આવે એ હોશિયાર જ હોય છે જો એક અમારે ભાઈ ઓલો હઠીલા આવતો તો હઠીલા આજે છે કે નહીં નથી ખબર એનું નોલેજ સારું છે આવા બધાય પર્સનલ ફોન કરું પછી થોડીક વાર વાતો કરું ઇતિહાસ ની એટલે સમજાય જાય કે આ નીરવ છે નીરવ નું વાંચન એ ખૂબ સારું છે પછી એક ભાઈ હઠીલા છે અમારો હઠીલા આજે મને દેખાતો નથી એનું પણ વાંચન ખૂબ સારું છે આ બે વ્યક્તિને હું પર્સનલ પકડ્યા છે અને પછી મેં છે કે આ ભાઈ હોશિયાર જ છે યોગી યોગી આ અમારો યોગી હઠીલા બરાબર એનું વાંચન ખૂબ સારું છે. ઓકે ગાંધી સ્મૃતિ અને દર્શન સમિતિ માં હોદાની રૂએ કોણ અધ્યક્ષ હોય છે આ ગાંધી સ્મૃતિ અને દર્શન સમિતિ છે એમાં હોદ્દાની રૂએ અધ્યક્ષ કોણ હોય છે રાષ્ટ્રપતિ મુખ્યમંત્રી ગૃહ મંત્રી કે વડાપ્રધાન આમાં અધ્યક્ષ કોણ હોય છે તૃપ્તિબા ઓકે ઓકે બેન તમારું નામ આવી જશે મજા કરો શું મોરાકત ની વાતું કરવા લાવ મોરાકત ની કંઈક વાતો કરે આ કોમેન્ટ માં ફૂલ પાછું ધ્યાન ન દે આ સાઈડ માં ધ્યાન રાખવું પડે કોઈ ભાઈઓ નથી રહ્યા ને મોરાકત કે ઘર વાડી હારી મળે એટલે કે સાહેબ અમુક પાછા સોમવાર ને શનિવાર રહેતા હોય કે મનદીપસિંહ ભાઈ નીરોભાઈ અને અક્ષિતાબેન આટલા લોકો જે છે આગળ છે વડાપ્રધાન જે છે આના અધ્યક્ષ હોય છે હોદાની રૂએ બરાબર રવિવાર રેતા હોય મંગળવાર રેતા હોય ભાઈ મળી જાય વાંચો વાંચો તો મળી જાય તમે પાસ થાવ ને એટલે તમારું સ્વયંવર ગોઠવાય એમાંય તમે GPSC પાસ થાવ મોઢા તો સ્વયંવર બંધ થઈ ગયું બાકી તમારા સ્વયંવર ગોઠવાય તમારે night માં સ્વયંવર ગોઠવી શકો તમારું તમને night ને night ની બહાર બધે છૂટ આવી જાય તમને બધાએ હા પાડી દે અને તમે વાંચવાનું રેવાનું નો રેવાનું બાજુમાં એમાંથી પાસ નથી થવાતું વાંચવાનું ઊંધે કાઈ વાંચવાનું છે દિન રાત વાંચવાનું બરાબર. એટલે તમારો સયંવર્ગ ગોઠવો એમાંય તમે જીપીએસસી માં ડીવાયએસપી બની ગયા હોય ડેપ્યુટી કલેક્ટર બની ગયા હોય મામલતદાર બની ગયા હોય મોટા ઓફરોની ઓફરો આવે બેનો નહીં આવ્યો બેનો નહીં એવું કંઈ ટેન્શન નહીં લેવાનું તમારે સ્યંવર્ગ ગોઠવવાનો કેવાનું વૈદિક કાળમાં સયંવર્ ગોઠવાતો તો એટલે કહેવાનું કે વૈદિક કાળ મુજબ સ્વયંવર્ગ ગોઠવાનો બરાબર એટલે ટેન્શન નહીં લેવાનું હા એટલે ઘરે કેવાનું બરાબર હવે okay સ્વતંત્રતા પછી કોંગ્રેસની ઉપયોગિતા પૂર્ણ થઈ ગઈ છે. ગાંધીજી કીધું હતું કોંગ્રેસનો કોંગ્રેસ સ્થાપવાનો ધ્યેય શું હતો? સ્વતંત્રતા મેળવવા. સ્વતંત્રતા મળી ગઈ એટલે કોંગ્રેસની ઉપયોગિતા પૂર્ણ થઈ જતા કોંગ્રેસને કઈ સંસ્થા તરીકે પરિવર્તિત કરવાની ગાંધીજીએ સલાહ આપી કઈ સંસ્થા તરીકે પરિવર્તિત કરવી જોઈએ એ ગાંધીજીએ સલાહ આપી કે કોંગ્રેસને છે ને હવે નકામી છે જો આ કરી નાખ્યું હોત ને અત્યારે જાન છૂટત આપને બધાએ. મહાદેવ ભાઈ કેમ થેન્ક કીધું સો ટકા સો ટકા સો ટકા આવું આવું છે બધા ઘરે આવું પાસ થઈ જવાનું જીપીએસસી પછી બધા ઘરે આવું દીપકભાઈ મનદીપસિંહ ભાઈ અને નીરવ ભાઈ આટલા લોકો આગળ છે અને આજે અરાશિ નું પ્રભુત્વ નથી બરાબર આજે એ લોકો ને સારું નથી અરાશિ વાળા આની અંદર આવે લોકસેવક સંઘ લોક સેવક સંઘ સ્થાપવાનું બાપુ કીધું હવે કોંગ્રેસ વાળા તો તમે વિચારો કોંગ્રેસ માં આટલા બધા સભ્યો હોત જ નહીં લોક સેવક સંઘ લોકોની સેવાનું કામ કરવાનું હોય તો અત્યારે કોંગ્રેસમાં પચી કે એ આમ કેવાય ને કે ગઈના ગાઇઠા સભ્યો હોત બરાબર ગયના ગાંઠિયા સભ્ય હોત પપ્પુ ભાઈ તો ખબર નહીં શું કરતા હોત એમ પપ્પુ ભાઈ હું કરતા હોત આ બધા એ આમ કેવાય ગાંધી પરિવાર ના લોકો શું કરતા હતા અત્યારે તો કેટલી આમ જો કદાચ કોંગ્રેસ નો હોત ને તો શું થાત તો ભારતમાં અનેક પાર્ટીઓ હોત અનેક પાર્ટીઓ હોત ને ક્ષેત્રવાદ ખૂબ વધી ગયો ક્ષેત્રવાદ વધી ગયો હોત તો ભારતના ભાગલા પણ પડી જાત તાજે તાજુ ભારત ના ભાગલા પડી જાત કોંગ્રેસ હતું એટલે સારું હતું બધી ક્ષેત્ર લેવલે કોંગ્રેસ પાર્ટી જીતી હતી અને એક સૂત્રતામાં શરૂઆતમાં બાંધેલું હતું અને ભારત ટકી ગયું નકર આપણે શું થાત પાકિસ્તાનની જેમ બે ભાગી પડી એવા ભાગે પડી જાય દક્ષિણ ભારત આઝાદ થઈ ગયું બહુ એવું નથી કારણે છે બાકી કોંગ્રેસ હતી એટલે ઘણા સારા કામ પણ કરેલા છે રાજીવ ગાંધી અને ઇન્દિરા ગાંધીના ખૂબ સારા કામો છે બરાબર લોકસેવક સંઘ લોક સેવક સંઘ યાદ રાખજો કોંગ્રેસ ને શું બનાવવાનું હતું લોકસેવક સંઘ ગાંધીજી દ્વારા નવજીવન પ્રકાશ મંદિરની સ્થાપના અમદાવાદમાં ક્યારે કરવામાં આવતી નવજીવન જે છે નવજીવન મંદિર અત્યારે પણ હાલમાં પણ જે છે એની જે છે છે પાડે નવજીવન પ્રકાશન મંદિર નવજીવન ટ્રસ્ટ દ્વારા નવજીવન પ્રકાશન મંદિર ગાંધીજીની બધી પુસ્તકો સસ્તી મળે ગાંધીજી ની સત્યના પ્રયોગો પચાસ રૂપિયામાં જ ખાલી મળે આ જે છે અમદાવાદમાં ગાંધીજી આની સ્થાપના ક્યારે કરી હતી ફટાફટ બધા લોકો જવાબ આપવાનો છે અરે ભાઈ એ તો એ એને સાર્વત્રિક નિયમ છે કોઈ પણ વંશ કોઈ પણ કુટુંબ કોઈ પણ પરિવાર સતત સારા ઉત્તરાધિકારી નો આપી શકે તમે અધિકારી બનો તો તમારી પાછળ બીજી ત્રીજી પ્રેઢીએ ઉઠલ પાણી જ હોય કારણ કે એને તૈયાર કેવાય તૈયાર ભાણું મળી ગયું હોય તમારી આજુબાજુમાં જોજો તમારા હાગાવાલામાં જેમ બાપો પીઆઈ થઈ ગયું હોય જેન બાપા પીએસઆઈ હોય કેવું હોય તો પાછળ એ નોટું જ હોય મોટું બહુ ઓછા એવા પરિવાર હોય કારણ કે એને એને સ્ટ્રગલ નો જોયું એને સંઘર્ષ નો જોયો એટલે બહુ ઓછા અથવા ઘર ઘરનું વાતાવરણ એવું હોય ભણતર વાળું તો ઓગણીસો પંદર માં આ નિયમ છે સાર્વત્રિક નિયમ છે તમે ક્યારે એવું ઈચ્છી નો નીચે ધારી નો જો તમારે તમારી પાછલી પેઢીને સારી રીતે કેળવવી હોય તો એને તમારે બધી આમ કહેવાય ને કે એને એને ઈઝીલી બધું અવેલેબલ હોય ને કે તમે એને આમ કોઈ વસ્તુ લઈ દેવી ને એને ઈઝીલી અવેલેબલ હોય એને સ્ટ્રગલ કરાવવાની મોટા તારે આટલું કરવાને તમારી ઘરે આમ કહેવાય ને કે ધંધો હોય ને તો ધંધે નહીં પહેલા નોકર બનાવવાનો તમારા ધંધામાં તમારા ઘર જીમીસ કે તમારો ધંધો હોય એની અંદર તમારા પાછલી પેઢીને પહેલા નોકર બનાવવાનો એને સામાન્ય માણસો ભેગો કામ કરાવવાનો એને બધા અનુભવ હોવા જોઈએ એને કહેવાનું પંદર રૂપિયા કમાઈને સો રૂપિયાની એક દાડી કરીને એને કરાવવાની દાઢી ગાળો દે તમને બાપા ને ગાળો દે મોટી મોટી બાપા ને આટલા રૂપિયા હું છે કે એ હડા હળી જાય છે આ મરશે ને તોય ભેગો લઈ જાય ગાળું દે પણ મોટો થાય ને સમજે ત્યારે સમજી જાય ઓલો કે દૂધ માંગે ને ખીર દિયો ને તો ઉઠલ પાણી જ થાય એને સમજાય નહીં દૂધ ની કિંમત એને છાસ ની કિંમત નો સમજાય ઓકે આગળ વધી આપને ગાંધીજી પુસ્તક વાંચન થી અહિંસા માં વિશ્વાસ કરવા લાગ્યા કયું પુસ્તક વાંચ્યું એટલે બાપુને અહિંસા માં વિશ્વાસ કરવો પડ્યા બાપુને અહિંસા ની વિશેની વાત કોને કહી દીધી અહિંસા વિશેની બાબતો કોને કીધીલી હતી તો કે આપને દાદાભાઈ નવરોજી પરંતુ કયું પુસ્તક વાંચ્યા પછી બાપુને અહિંસા ઉપર ખૂબ વિશ્વાસ થવા માંડ્યો દાદાભાઈ નવરોજી અહિંસાની વાત છે બેન અહિંસા ની વાત છે બોર્ડ માં મંદિપભાઈ દીપકભાઈ અને નીરવ જાની સત્ય બાબત ઉપર સત્ય ઉપર હરિશચંદ્ર વાળું નાટક જોયા પરંતુ પુસ્તક ની વાત છે બેન પુસ્તક પુસ્તક આવે તો કીડી નો મારું જિંદગીમાં તે દુના બાપુએ કીડી જિંદગીમાં નહોતી મારી બાકી બાપુએ બધું કર્યું બીડીના ઠુઠિયા પીધા હતા બાપુએ બાપુએ માસ ભક્ષણ પણ કરવાના હતા બાપુએ બધું કહ્યું બાપુ બીડીના ઠુઠિયા પીતા ખબર છે સત્યના પ્રયોગો વાંચો બાપુ બાપુ છે ને થોડુંક તમને શબ્દ કહો બાપુ બહુ અઘરા નોટ કામ કરી રહ્યા છે રાજકોટમાં રહી અને બાપુ જે છે એમને એમને એક વખત બહુ ખોટું એને એને છે ને મહાનતા એટલે જ હતી એને જિંદગીમાં બધું એનું લખી નાખ્યું હતું એની એની સત્યના પ્રયોગો એની આત્મકથા વાંચો બધું લખી નાખ્યું છે બાપુએ બરાબર ચોરી કરી હતી બાપુએ ચોરી કરી બીડીના ઠુઠિયા પીધા. એટલે એવું ન સમજવું તમે ખરાબ કામ કરી રહ્યા એટલે તમે હવે ખરાબ થઈ ગયા જિંદગીમાં મહાત્મા ગાંધી બની હગાય આ બાપુ છે માર ખાધો હતો આ બધું એટલે બાપુએ કહેવાય મટન એ ખાઈ લીધું નેક્સ્ટ ક્વેશ્ચન તરફ આગળ વધીએ છીએ અખિલ ભારતીય ગ્રામીણ ઉદ્યોગ સંઘની સ્થાપના કરવામાં ગાંધીજી એ વર્ધામાં કોને જમીન આપી હતી વર્ધામાં જે જે જમીન કોને આપી હતી બાપુને કારણ કે જીવનમાં તમે જ્યારે તમારી અંદર સત્યતા આવે ને જેવું છે એવું સ્વીકારવાની વૃત્તિ આવે ને તમારી અંદર સાચું બોલવાની આવે ને ત્યારે તમે તમારા જીવનમાં આગળ વધશો અને એક અધિકારી તરીકે હંમેશા આ ગુણ માંગે તમારી અંદર જે કે સત્ય બોલો જે છે એ બોલવાનું પેલું હોવું જોઈએ સત્યનો સામનો કરવાની કેવળ હોવી જોઈએ આ અધિકારી તરીકે નો પેલો ગુણ હોય છે સારા અધિકારીઓની તમે વાસ્તવિકતા સાથે જીવન જીવતા હોવા જોઈએ બરાબર દેખાવા મનદીપસિંહ દીપકભાઈ અને બજાજ ગાંધીજી નો પાંચમો દત્તક દીકરો ગાંધીજી નો દત્તક દીકરો જમનાલાલ બજાજ હતો જ્યારે દત્તક દીકરી કોણ હતી લક્ષ્મીબેન દુધાબેન દાની બેન ની દીકરી લક્ષ્મી આ ગાંધીજીની દત્તક દીકરી હતી આપણે આગળ વધીએ છીએ ગાંધીજીએ બે ફેફસા સમાન ગણાવ્યા હતા કોને સત્ય અને અહિંસા ને બે ફેફસા કીધા હતા કેળવણી અને આરોગ્ય ને બે ફેફસા કીધા ને બે ફેફસા કીધા હતા કે એક પણ નહીં ગાંધીજીએ બે ફેફસા કોને ગણાવ્યા હતા

દીપક ભાઈ મનદીપ ભાઈ અને જયેશ ભાઈ વાત છે ભવના ગ્રુપમાં બધે શેર કરી નાખજો આપના લેક્ચર શિવાલી બેન આપને જે જે સંજીભાઈ શેર તો કરતા જ હોય છે એમને મોકલું છું તમે જે લોકો નવા આવ્યા છે ને એ લોકો મને WhatsApp માં મેસેજ કરી દેજો અને આમાં મને WhatsApp મેસેજ કરી દેજો અને મારા WhatsApp ગ્રુપમાં જોઈન કરાવી દઈશ અને મેક્સિમમ તમારા લોકો મારા લેક્ચર શેર કરવાનો છે આજે રાતે અગિયાર થી બાર નો લેક્ચર છે બરાબર whatsapp માં મેસેજ કરી દેજો મને ok આની અંદર જવાબ આવશે સત્ય અને અહિંસા બાપુ એ કીધું હતું સત્ય અને અહિંસા બે ફેફસા છે એક બાજુ સત્ય છે અને બીજી બાજુ અહિંસા છે હા હા કહી દઈશ કહી દઈશ જયદી બધુભાઈ જયેશભાઈ નેક્સ્ટ ક્વેશ્ચન પ્રશ્ન જવાબ સ્વરૂપે ગાંધીજી નું કયું પુસ્તક હતું પ્રશ્ન જવાબ સ્વરૂપે ગાંધીજી નું કયું પુસ્તક હતું પ્રશ્ન અને જવાબ સ્વરૂપે ગાંધીજી લખેલું પુસ્તક કહ્યું સો ટકા વિશાલભાઈ જો એકવાર તમે જોઈ ગયા હોય ને તમારી નજર નીચે બધા પ્રશ્નો એકવાર વયા ગયા છે ને માં કદાચ તમને યાદ નહીં યાદ નહીં તમે કઈ નથી કરતા ખાલી એકવાર ક્વેશ્ચન સોલ્વ કરી ગયા તો પણ તમે પચાસ ટકા ઓપ્શન સાચા કરી શકશો પચાસ પચાસ ટકા માં આવશો બે ઓપ્શન કાઢી નાખશો ઈઝીલી બધી પુસ્તકો પણ ભણાવીશ તમને લાસ્ટમાં સો ટકા કઈ કઈ વાંધો નો મોહમ્મદભાઈ વોટ્સઅપ ઉપર મેસેજ કરી દો મને જોડી દઈશ બરાબર દીપકભાઈ મનદીપભાઈ અને અક્ષિતાબેન આટલા લોકો આગળ છે લીડર બોર્ડ ની અંદર જવાબ આવશે હિન્દ સ્વરાજ હિન્દ સ્વરાજ ની અંદર બાપુએ પ્રશ્ન જવાબ મુજબ રીતે જે છે એ લખેલા છે બરાબર ના ના હજાર ક્યાંથી થયા હોય હજાર થોડા થયા હોય હજી તો આપણે દસ લેક્ચર છે એટલે ત્રણસો ચારસો પ્રશ્ન જ કર્યા છે બરાબર ગાંધીજી બાળકોની જેમ હસે છે અને બાળકોને પ્રેમ કરે છે બાપુ બાળકોને જેમ હી હી કરે છે બાળકોને પાછા પ્રેમય કરે છે આવું કોને કીધું હતું? બાપુ દાંત નહોતા ને એટલે વિચારો કેવું આમ ઇમેજિન કરો ગાંધી બાપા ને દાંત નોતા બાપુ કેવું હસતા હશે ઈમેજિન જસ્ટ કરો કે બાપુ હસતા કેવું હશે વધુ ક્યુટ લાગતા હતા એમને બાપુ પણ ક્યુટ લાગતા છે કસ્તુરબા મનદીપભાઈ દીપકભાઈ અને અક્ષિતાબેન આગળ છે CF એન્ડ્રુઝે એ કીધેલું હતું CF એન્ડ્રુજ ને ગાંધીજી કઈ ઉપાધી આપી હતી CF એન્ડ્રુજ ને જે છે કઈ ઉપાધી આપી હતી CF એન્ડ્રુજ ને ગાંધીજી કઈ ઉપાધી અથવા કયા નામથી સંબોધતા હતા લાઈવ જે છે આજે આજે ઘટેલા છે આજે દોઢસો ની આજુબાજુ લાઈવ છે ભાઈ આજે થોડા ઘટ્યા છે કારણ કે એક ઘણા બધા આજે લાઈવ લેક્ચર ગોઠવાયેલા છે કારણ કે ઉપર થી કીધેલું હતું એટલે બધા ફેલાઈ ગયા છે આડાઅવળા અત્યારે સંખ્યા ઘટી છે તમે લોકો લેક્ચર ને શેર કરો ભાઈ શેર કરો બધાય બરાબર ઓકે સન્ડે છે એટલે પણ ક્યાં રખડવા જે સન્ડે માં આવે તો બધું સન્ડે મન્ડે ટ્યુઝડે બધું હરખું જ છે કોરોનામાં ક્યાંય જવાય એવું નથી નોકરિયાત સિવાય હવે બધા સન્ડે monday હરખા છે ગાંધીજી કયા ક્ષેત્રમાં મહિલાઓને પુરુષ કરતા શ્રેષ્ઠ ગણાવી દે કે સ્ત્રીઓ રે એ કયા ક્ષેત્રમાં પુરુષો કરતા શ્રેષ્ઠ છે બહેનોને મજા આવી ગઈ કે બાપુએ અમારા વખાણ કર્યા થાય કયા ક્ષેત્રમાં શ્રેષ્ઠ હતી સ્ત્રીઓ પુરુષો કરતા ઓકે રજાના મૂળ પપ્પા હવે રજા જોઈએ છે સ્કૂલ નથી કોલેજો નથી ક્લાસીસ બંધ છે. આવા બધા રાજા ના ગુણ માં આવે હમણાં તો કોરોના આયુ ત્યારે સન્ડે મન્ડે જ ખબર નથી હોતી શું વાળ છે વિશાળ હુન ઓકે બધા ઓપ્શન માં બધા માં ઓકે મનદીપભાઈ દીપકભાઈ અને અક્ષિતાબેન આટલા લોકો આગળ છે મહિલાની અંદર અહિંસા હોય કોઈ સાંભળ્યું કોઈ મહિલા જે છે એ હિંસા કરે ના કરે બેનો રોવા માંડે આમ આમ લોહી રોવા માંડે બરાબર સ્ત્રીઓ હિંસા ન જોઈ ગઈ આમ તલવાર આમ આમ તો આ તો એવી કોઈ કહેવાય ને કે આ રેર ઓપ્શન હોય કે જે જે તે જેમ કહેવાય ને કે આમ અહિંસા કરી શકે એટલે જ પોલીસ માં છે ને પોલીસ ફોર્સ માં એવા જ બહેનોની જરૂરિયાત પડે કે જે હિંસા કરી હગે જે ફડાકા મારી હવે આમે વાળો થરથર કાપે કે મેડમ આવી ગયા છે આમ આમ પોકટ ની જેમ બોલી હગે આમ ધાર 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 ફડાકા મારવા માંડે પોલીસ ફોર્સ માં આવા બહેનો જોઈએ નહીં કે અહિંસા કાઢે જે લોકો અહિંસા લો ન જોઈ શકતાની બેનો પોલીસ ફોર્સ નહીં જોઈન કરવાની ભાલા કા મારે ઓલો આમ આમ કે ને ઓલો હાથ જોડી જાય ગમે તો ગુનેગાર હોય ને આમ હાથ ફૂટ્યો ગુનેગાર હોય ને તો આમ રાડ પાડી જાય કે madam આવી લાકડી લઈ લઈને મારી પાડી દે એટલે આવી સ્ત્રીઓ પોલીસમાં માં નૈતિક શક્તિ હા દંડ દંડ સ્ત્રીઓ ની અંદર નૈતિક શક્તિ બેનો છે ને ભ્રષ્ટાચાર ઓછું કરે બેનો છે ને એની હિંમત ના આલે ભ્રષ્ટાચાર કરવાની એટલે જ સરકારી નોકરીઓની અંદર ઘણી બધી post ની અંદર સારી જગ્યાએ બેનોને રાખે કારણ કે નૈતિક શક્તિઓ હોય ની અંદર હિંમત ન હોય એ ઘણીવાર બીવી હોય એની અંદર એક બીક હોય મહિલા કોમળ એટલે અને આત્મ બલિદાન આત્મ બલિદાન પરિવાર માટે આપતી આત્મ બલિદાન પોતાના પરિવાર માટે પોતાના પતિ માટે પોતાના દીકરા માટે પોતાના બાપ માટે પોતાના ભાઈ માટે હંમેશા વૃત્તિ હોય છે એટલે આ બધા ગુણો સ્ત્રીમાં હોય છે પરંતુ આ તો ગુણ હતા ઘણી બધી સ્ત્રી સ્ત્રીની અંદર ઈર્ષા પણ હોય છે બહુ ઓછી સ્ત્રીઓની અંદર ઈર્ષા હોય બાકી બધીને ઈર્ષા લાગે મારાથી આ વધારે રૂપાળી કેમ દેખાડી એટલે ઈર્ષા પણ હોય બરાબર એટલે ગાંધીજીએ વખાણ નહોતા કર્યા આ હું પણ કહું છું બરાબર જેલસી ફીલ થાય કે ઓલી અને તમારે જો આમ હું કહું એક મસ્ત આ જ ગુણનો ઉપયોગ કરાય ધંધામાં તમારે તમારે એક કોઈ ધંધો નાખવો હોય ને આ બેનો માટે તમારે એક જ કામ કરવાનું કે ભાઈ આમ તમારે વખાણ કરવાના કે આ છે ને આ આ આઈટમ કરીને આ કપૂર પહેરે છે આ છે ને એ તમે ઓલા પિક્ચર ની અંદર છે ને આપને ઓલી ભાઈ ઓલી હિરો પહેર્યું બેનો લઈ જ લીધ એમ કે એનાથી હું ખુબસુરત વધારે દેખાય કે સ્ત્રી સહજ સ્વભાવ છે વેપારમાં ઉપયોગ થાય આ ઈશાનો ભાવ આ એમ કેવાનો હોય કે તમારી દુકાને આખા કુટુંબની સ્ત્રીઓ કટલરી લેવા આવતી તમારે એમ જેઠાણી આ વસ્તુ ગયા હતા પછી જો તમારી હો ની વસ્તુ પાંચસો માં વેચાય વચ્ચે હમણાં એક વિડીયો આવ્યો હતો બીવી નંબર વન બીવી નંબર વન નો વિડીયો મારા ફેસબુક પર મેં લગભગ શેર પણ કરેલો છે અથવા હું તમને ક્યારેક મોકલીશ એની લિંક મોકલીશ બધાને ગ્રુપમાં મજા આવી ગયા

એ મૂકી દઈશું કે ફટાફટ આજે આજનો આ છેલ્લો ક્વેશ્ચન રાખીએ કે ગાંધીજી છે પોલ ક્રિએટ કરું જ છું બરાબર કે ગાંધીજીને સર્વોચ્ચ જે છે એ કોને કીધા હતા કે બાપુ જે છે એ અ કાયમી માટેના સર્વોચ્ચ જે છે પેલા છે એવી રીતના ગાંધીજી એ કોને સર્વોચ્છ એવા કીધા હતા કોંગ્રેસના કાયમી સર્વોચ અધ્યક્ષ કોને કીધા હતા બરાબર પોલ ક્રિએટ કરું છું ભાઈ થી અગિયાર થી બારમાં બધાએ આવવાનું છે આપણે ચોરાણુ છવ્વીસ ત્રણસો ચાલીસ ત્રણસો એકત્રીસ પર બધાય મેસેજ કરી દેજો હું તમને મારા ગ્રુપની અંદર એડ કરી દઈશ બીજી વસ્તુ બધા લોકોએ આવવાનું અને સાથે શેર કરીને બીજા બે બે ને લાવવાનું છે

દીપકભાઈ ભાઈ અઢાર પ્રશ્નો સાથે આગળ છે અક્ષિતા બેન એ આજે પણ આગળ છે સત્તર પ્રશ્નો સાથે પછી પ્રદીપ છે પછી પૂનમ બેન છે જયેશભાઈ છે પરમાર હેતલબેન બેન છે સેઠિયા સેઠિયા ક્રિષ્ના છે પરમાર છે અને હાર્દિકભાઈ છે આટલા લોકો બધા ને congratulation તમને હું કઈ ઇનામ આપવાનો નથી પરંતુ તમે આની અંદર શીખશો અને પરીક્ષા પાસ એ જ ઇનામ મારું બરાબર એજ ઇનામ ટોપ 10 વાળાઓને કોંગ્રેચ્યુલેશન તમારું નોલેજ ખૂબ સારું છે અને તમે લોકો આવનારી एग्जाम ની અંદર જો આઉટ આઉ પરફોર્મ કરી શકતા હોય એ કોઈ પણ જાતના ચીટિંગ વગર નું તો તમે હું એવું માનું કે આવનારી બિન સચ્ચિઓ લઈને ક્લાસ છો ફાઇનલ હવે તમે તમારું મિશન થોડુંક આગળ લઈ જાવ બરાબર અગિયાર થી 12 આવવાનું છે વોટ્સએપ ગ્રુપમાં મેસેજ કરજો જે જે ટેન કોડ યુઝ કરવાનું ભૂલતા નહીં જ્યારે પણ અનેકેડમીનું સબ્ક્રિપશન લ્યો ત્યારે જે જે ટેન કોડ યુઝ કરજો વીસ ટકા ડિસ્કાઉન્ટ મળશે દસ ટકા કોડથી દસ ટકા તમને લાઈવ લેક્ચરની થી ના નો સમજાય તો પાછો તમારે મને કોલ કરવાનો કે સાહેબ વીસ ટકા ડિસ્કાઉન્ટ કેમ લેવું એ માટે બરાબર અને મારું ટેલિગ્રામ માં પણ જોઈન થઈ જજો જે નો થયા હોય ટી ડોટ એમ ઈ જુઆનસીમાં ના સાંજે બધાએ લાઈવ આવવાનું છે ભૂલ્યા વગર શું વાત છે જયેશ વાહ રે વા લીડર બોર્ડમાં અરે વેલકમ વેલકમ ભાઈ બધાને અને બધા જો આ પ્રશ્નો આપણે પાછા સોલ કરવાના છે હો ગાંધીગ્રામ વાળા ઓકે બરાબર એકદમ અગિયાર વાગે આવી જજો પહેલા આપણા બાકી પ્રશ્નો જે એ સોલ્વ કરશું પછી નેક્સ્ટ પીડીએફ જે છે એને આપણે આગળ લઈ લેશું ઓકે બાય જે માતાજી જય શ્રી કૃષ્ણ અને માં જે હોય જોઈન થઈ જજો જે જે યાદ રાખજો ઓકે બાય